ભાવનગરથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। ભાવનગર ભાજપ કાર્યાલય ખાતે પણ ઉમેદવારોનું જમાવડું જોવા મળી રહ્યું છે કે જ્યાં મોટી સંખ્યામાં ઉમેદવારો નામાંકન પત્ર ભરવા માટે પહોંચી રહ્યા છે। ભાવનગરના પ્રભારી પણ પહોંચ્યા છે। મહેશ કસવાલા સહિતના નેતાઓ પણ ઉમેદવારોની સાથે પહોંચ્યા છે। ભાજપ 52 સીટ પર જીતશે તેવું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ નિવેદન પણ આપ્યું છે। તમામ નેતાઓ કે જેમની ઉપસ્થિતિમાં ઉમેદવારો ફોર્મ પ્રક્રિયા પૂર્ણ કરી રહ્યા છે। ભાજપ કાર્યાલય ખાતે ઉમેદવારો મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે, જ્યાં ભાવનગરના પ્રભારી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા છે। भावनगर महानगरपालिकानी भारतीय जनता पार्टी द्वारा जे 52 उम्मेदवारों की याद जाहिर कराई है, जेना फॉर्म भरवानी आज कामगिरी शुरू करवानी है। खास अपनी साथ जोड़ाया है राज्यमंत्री और भावनगरना प्रभारी भूपेन्द्र सिंह के तेमनी पास थी जाणवी कि हाल भारतीय जनता पार्टी में जो फॉर्म भरवानी प्रक्रिया है कई रीते करवामां आवशे। बापू खास करीने जोवा जोईए तो जे फॉर्म भरवानी शुरुआत करवामां आवी छे, खास भारतीय जनता पार्टी द्वारा आ वखते जे युवा नेताओं है तेने खास एक तक गई काले सांजे 52 उम्मेदवारोनी यादी जाहेर थया पछी अमे मानीए छीए के पार्टी में बधाने टिकीट मांगवानो अधिकार छे, परंतु पार्टी कार्यकर्ताओनी ऊंचाई अने परिपक्वता गई काले भावनगर शहर भाजपे साबित करी बतावी छे। घणा मित्रोए मांगेली हती, परंतु पार्टीना नवा नियमने मान आपीने जेमने 3 टर्म थई गई छे, जेने 60 वर्ष पूरा थया छे, एमने सहर्ष पार्टीनो निर्णय स्वीकार कर लीधो छे। अने बाकीना मित्रोए गईकाल सांजथी जेने टिकीट मळी छे एने फॉर्म भरवानी शुरुआत करी छे। आनंदनी वात तो ए छे कि जेने टिकीट नथी मळी ए ज वोर्डमां ए फॉर्म भरावामां मदद करी रह्या छे। 95 अमे अहींया शासनमां छे, जे वचनो આપ્યાનું પાલન કર્યું એટલા માટે ભાવનગર શહેરના લોકોએ અમને ફરી રિપીટ કર્યા 5 વખત। અમે માળખાકીય સુવિધાના કામોમાં ધ્યાન આપ્યું છે, અને હવે જ્યારે મને નરેન્દ્રભાઈ આખા દેશને 21મી સદી તરફ લઈ જવાના પ્રયાસો કરે છે, એ સંજોગોમાં આગામી 5 વર્ષ અમારા માટે નરેન્દ્રભાઈના સપનામાં એ આત્મ ભારત હોય, આત્મનિર્ભર ભારત હોય કે 21મી સદીનું ભારત, તો 21મી સદીનું ભાવનગર, એ દિશામાં અમે ભાવનગર શહેરના લોકોને અપીલ કરીશું। અને સંપૂર્ણ ભૂતકાળમાં 95થી અત્યાર સુધી જે બહુમતી બેઠકો મળી હતી એના કરતાં વધારે બેઠકો સાથે આત્મવિશ્વાસ સાથે અમે જીતવાના છીએ। અને અત્યારે ભાવનગર શહેરનો માહોલ જોતા લાગે છે કે ભારતીય જનતા પાર્ટીની પેનલ વન વે, કારણ કે કોંગ્રેસે 21 ઉમેદવારો ગઈકાલે 2 દિવસ પહેલાં જાહેર કર્યા, અત્યારે હું વાત કરું ત્યાં સુધીમાં બાકીના ઉમેદવારો પણ જાહેર કરી શકી નથી કોંગ્રેસ પાર્ટી। મતલબ એ થયો કે વન વે ભારતીય જનતા પાર્ટી કોર્પોરેશનમાં વિજય તરફ આગળ વધશે, અને અમને 100% 6ઠી વાર ભાવનગરની પ્રજા શાસન સોંપશે। અને હું તમારા માધ્યમથી ભાવનગરની પ્રજાને પણ વાયદો કરું છું કે તમે જેમ વિશ્વાસ મૂક્યો 25 વર્ષ સુધી, અમે એનું વળતર પણ આપ્યું, અને હવે વિશ્વાસ ફરીવાર મૂકો, અમે આપેલા વળતર કરતાં પણ બમણું વળતર અમે ભાવનગરને આપીશું। ચોક્કસથી ખાસ હતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, કે જેમણે જણાવ્યું કે આગામી સમયમાં જો ભારતીય જનતા પાર્ટી મહાનગરપાલિકામાં ભાવનગરમાં ભારતીય જનતા પાર્ટીની સત્તા આવશે તો ચોક્કસથી વિકાસના જે કામો છે તેને આગળ ધપાવશે અને વિકાસ કરશે। અલ્પેશ ડાભી, મંત્ર ન્યૂઝ, ભાવનગર। તો ભૂપેન્દ્રસિંહ ચુડાસમા કે જેઓ ભાવનગરના પ્રભારી છે તેમણે મંતવ્ય ન્યૂઝ સાથે ખાસ વાતચીત કરી હતી। જ્યારે આજે નામાંકન પત્ર ફોર્મ ભરવા ભાવનગરમાં ભાજપ કાર્યાલય ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા છે, ત્યારે તેમણે કહ્યું કે ભાવનગરનો વિકાસ 100% કરવામાં આવશે।